कर लाइव छे हो, वी आर लाइव नाउ। अबे राइट। हूँ सरनामा शेयर करूँ छू। लाइव शेयर, वी आर लाइव नाउ। अगर हूँ सरनामा शेयर करूँ। દર્શિની તારું પિક્ચર સ્ટેટિક થઈ જાય છે. ના, એ ફેસબુક પર ગયા છે, ઓકે. ચિંતા ના કરો। આવી દર્શિની તારું પિક્ચર શરૂ કરીને શું કરવાનું સાગર? એક મિનિટ, બે મિનિટ સર, હું કહું એટલે બે મિનિટ, બે મિનિટ સર। ओके सर, नाउ वी कैन गो लाइव। सर शुरू करिए अपना। या सौने नमस्कार। सुरेश जोशी जो है हाथ होत तो 99 वर्ष ना होत। આજે એમનો 100મો જન્મદિવસ છે। મારા ગુરુ એટલે હું પ્રણામ કરું છું અને આપણે સૌ આ શતાબ્દી ઉત્સવ દ્વારા આપણી સ્મરણરૂપી અંજલિ એમને અર્પિત કરી રહ્યા છીએ। આ ઉપક્રમને દેશ વિદેશના ઘણા મિત્રોએ આવકાર્યો ગઈકાલે અને મારી સાથે મારા બે સહભાગી મિત્રો સાગર શાહ અને દર્શિની દાદાવાલા પણ છે, ઉપરાંત આપ સૌ શ્રોતા અને દર્શક રૂપે અમને સાંભળી રહ્યા છો, જોઈ રહ્યા છો, એ આખી સ્થિતિથી બહુ જ આનંદ થાય છે અને હું અંગતપણે તેમજ સુરેશ જોશી સાહિત્ય વિચાર ફોરમના સંયોજક તરીકે આપ સૌનો હાર્દિક આભાર માનું છું। જાહેરાતમાં બતાવ્યું છે એ પ્રમાણે આખા વર્ષ દરમિયાન આ ઉત્સવ ચાલવાનો છે ધારાવાહી રૂપે, અને ત્યારે મુખ્યત્વે સુરેશ જોશીની શબ્દસૃષ્ટિ જે છે, સર્જન જે છે એમનું, એમનું વિવેચન કે એમનું સમગ્ર લેખન, એની આપણે વાત કરીશું અને સાથે સાથે એમનું જીવન દર્શન શું છે તે પણ જાણવાની કોશિશ કરીશું। પણ એકલું જીવન દર્શન જાણીને નહીં બેસી રહીએ, કલા દર્શનની પણ વાત કરીશું। આ આપણી મુખ્ય સામગ્રી હશે અથવા તો આ આપણી મુખ્ય ભૂમિકા હશે। બીજું આપણે એમ કરવા માંગીશું કે સુરેશભાઈને જો વાર્તા ખૂબ ગમતી વસ્તુ હતી, એમના ધ્યાનનું મુખ્ય કેન્દ્ર હતું, તો આપણે કોઈ વાર્તાકાર મિત્રને વાર્તાનો સાર કહેવા કે વાર્તા કહેવા બોલાવીશું અને એની પણ ચર્ચા કરીશું। ગુજરાતી સાહિત્યનો ક્ષિતિજ વિસ્તાર થયો એવું આપણે હંમેશા બોલીએ છીએ સુરેશ જોશીને કારણે,
એટલે કે આપણે વિશ્વ સાહિત્ય સુધી પહોંચી ગયા, જોડાઈ ગયા. તો એ ક્ષિતિજ વિસ્તારની ભૂમિકાએ કોઈ વ્યક્તિ વિશ્વ સાહિત્યની વાત કરવા આવે આપણા નિમંત્રણને માન આપીને, તો એવું પણ આપણે કરીશું. સાથે સાથે સુરેશભાઈની સૃષ્ટિમાંથી કેટલું પઠન કરવું છે આપણે, એમના કાવ્યોનું પઠન, વાર્તાના કોઈ અંશનું પઠન કે નિબંધના કોઈ અંશનું પઠન, અને એ રીતે આ આપણી આખી સામગ્રી બનવાની છે. અલબત્ત જેમ જેમ એક પછી એક એપિસોડ થતા જશે તેમ તેમ આ વાત પોતાનો આકાર પકડવાની છે, એટલે અત્યારે એને વિશે ખાસ કહી શકાતું નથી, પણ આ એની રફ લાઈન છે. પદ્ધતિમાં એમ છે કે ત્રણ કેન્દ્રો પર રહીશું દરેક વખતે. એક કેન્દ્ર છે પ્રશ્નોત્તરીનું, કે મિત્રો પ્રશ્નો પૂછશે, હું પ્રશ્નો પૂછીશ, એમ પરસ્પર પ્રશ્નો પૂછીશું અને ઉત્તરો આપવાની કોશિશ કરીશું. એમાંથી વિચાર વિનિમયની દિશામાં જવાશે, કે કોઈ એક વિચાર પકડી લઈને એનું વિનિમય કરીશું અને એ બધાને અંતે એક પ્રકારનું સંવાદ, જેને કહીએ મતભેદ નહીં, વિચારના માત્ર વિનિમય જ નહીં પણ એક સારરૂપ સંવાદ હાંસલ કરવાની કોશિશ કરીશું. અને આના પછીનો એપિસોડ ક્યારે હશે એ સમયાંતરે જણાવીશું, કોઈ નક્કી સમય આપણે નક્કી નથી કરતા, નિશ્ચિત નથી કરતા, જે તે વખતે એની આપણે જાહેરાત કરીશું. આજે મારા જે આ બે સહભાગી મિત્રો છે એમનો મારે તમને વિશેષ પરિચય કરાવવો જોઈએ. સાગર શાહ મૂળે તો એન્જિનિયર છે, પણ એ પોતે જ ભૂલી ગયો છે કે પોતે એન્જિનિયર છે. એને સાહિત્યમાં એટલો બધો રસ પડ્યો કે ગુજરાતી વિષય લઈને બીએ કર્યું, એમએ કર્યું અને મને ખાતરી છે કે પીએચડી પણ કરશે. કોઈ કોઈ કોલેજમાં એને અધ્યાપન કાર્ય પણ શરૂ કરેલું છે. એટલે બહુ સારી વસ્તુ છે કે એક એન્જિનિયર વ્યક્તિ આવી રીતે સાહિત્યની દુનિયામાં આવે, કેટલી સારી વાત. પણ સાગરની જે ઓળખ છે મિત્રોમાં અને સમકાલીનોમાં, એ એક વાર્તાકાર તરીકેની છે. એક સશક્ત વાર્તાકાર છે સમકાલીનોમાં, સાવ જુદો પડતો, અને મને પૂરી ખાતરી છે કે એક લાક્ષણિક સ્વરૂપનું વાર્તા સર્જન એ કરી બતાવશે ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે. એ એડ ફિલ્મો બનાવે છે, આપણે જોઈ શકીએ છીએ કે કેટલો રૂપાળો છે, એક્ટર તરીકે પણ કામ કરી શકે એમ છે ખરેખર તો. પણ એને કેટલીક ફિલ્મો ડિરેક્ટ કરી છે, એડ ફિલ્મો કરી છે. ગુજરાત સાહિત્ય અકાદમીની જે સાહિત્યકારોના ફિલ્મની શ્રેણી છે એમાં પણ એને કામ કર્યું છે, એટલે હું એનામાં એક ફિલ્મ મેકરની પણ શક્યતા જોઈ રહ્યો છું. આપણે એને ઉજ્જવળ ભવિષ્ય ઈચ્છીએ. અને દર્શિની દાદાવાલા, આ આ ઉપક્રમમાં વધારે સંયુક્ત કેટલે લાગે છે કે સુરેશભાઈએ જે ડિપાર્ટમેન્ટમાં કામ કર્યું પોતાની કારકિર્દી દરમિયાન, જ્યાં ભણાવ્યું અધ્યાપક તરીકે, એ જ વિભાગમાં, એ જ યુનિવર્સિટીમાં દર્શિની કામ કરે છે, 12 વર્ષથી કામ કરે છે અને અત્યારે એ આસિસ્ટન્ટ પ્રોફેસર છે. હું પણ ત્યાં જ ભણ્યો છું એટલે આ બધો સંજોગ મને બહુ સારો લાગે છે. એ વર્ગખંડ મને અત્યારે યાદ આવે છે જ્યાં સુરેશભાઈ અમને ભણાવતા હતા. દર્શિની સુરેશભાઈને ભણાવે છે એના વિદ્યાર્થીઓને એમએમાં, એટલે આ અનુબંધનું મને આ રીતે એક મહત્વ વર્તાવ્યું છે. દર્શિનીએ કાવ્યો લખ્યા છે, સમીક્ષાના લેખો પણ કર્યા છે, પોતાની રસરૂચિના ક્ષેત્ર તરીકે એને ઓળખાવે છે અને ઊંડે ઊંડે એવી મનીષા રાખે છે કે પોતે જુદા જ પ્રકારનું વાર્તા સર્જન કરશે. સંવિતિની બીજી ઓળખ, આઈ એમ સોરી, સંવિતિની નહીં પણ દર્શિનીની બીજી ઓળખ, એ સંવિતિ છે એટલે બોલાઈ ગયું. જે સંસ્થા એને ઊભી કરી છે સંવિતિ, એ એનું પોતાનું સ્વપ્ન અને એ સાકાર થયું છે. એ મહિલાઓ માટેની સંસ્થા છે, માત્ર મહિલાઓને માટે જ કામ કરે છે અને એ લોકોનો ધ્યાન મંત્ર છે વિમેન લિવિંગ બાય લિટરેચર. એટલે વિમેનની વાત તો બરાબર છે પણ લિટરેચરની વાત છે એટલે આપણને તરત જ ગમે
અને જે કઈ કાર્યક્રમો અત્યાર સુધીમાં કર્યા છે એમાં વધારે નોંધપાત્ર વાત એ છે કે સારા સારા લેખકોની વાર્તાઓની સામગ્રી બનાવી છે. એટલે જુઓ કે સાહિત્યથી એનાથી છૂટાયું નથી અને એ સમાજ પ્રતિ એનું પ્રસરણ કરી રહી છે. તો આપણે પણ એ પ્રશ્નો ચર્ચવાના છે કે સુરેશ જોશીનું સામાજિક પ્રસરણ થઈ શકે, એના જીવન દર્શનનું કે એના કળા દર્શનની એવી કોઈ શક્યતાઓ છે, એમ આપણી વાત જુદી જુદી દિશામાં જવાની છે. તો બંને મિત્રોને મળીને બહુ આનંદ થયો છે મને. બંને વાતો કરવામાં બહુ જ કુશળ છે, એટલે જેને આર્ટ ઓફ કોન્વર્સેશન કહેવાય, જેની આ પ્રકારના લાઈવ પ્રોગ્રામમાં બહુ જરૂર હોય છે. બંને રૂપાળા છે ને બંને જણની વચ્ચે, બંને યુવાન છે ને બંને જણની વચ્ચે મારે અત્યારે તો એડજસ્ટ થવાનું છે. એટલે બધાને આવકારીને હવે કાર્યક્રમના હાર્દમાં આપણે જઈએ, પ્રશ્નોત્તરીથી શરૂ કરીએ. અને મને લાગે છે કે દર્શિની પ્રશ્ન પૂછવા માટે આતુર છે એકદમ. સુમનભાઈ, સાગર અને સૌ મિત્રો, આ એક સુંદર ઉપક્રમનું જે આયોજન થયું છે એનો ખૂબ આનંદ છે. અને આઈ મસ્ટ સે સર કે તમારે એડજસ્ટ નથી થવાનું, પણ યુ એક્ઝિસ્ટ એમ છે. એટલે તમારી શરૂઆતની વાતમાંથી જ એક મુદ્દો લઈને એક પ્રશ્ન હું આપને પૂછવા ઈચ્છું છું કે સુરેશભાઈનું સાહિત્યમાં પ્રવેશ થયો અને ત્યારથી ગુજરાતી સાહિત્યની દિશા બદલાઈ એવું આપણે સૌ કહીએ છીએ. સાથે આપણે એમ પણ કહીએ છીએ કે સુરેશભાઈ આધુનિકતાના પ્રણેતા છે અને એ રીતે આપણે એમને જોતા આવ્યા છે, જે તે સમયની વાત હતી. એ પછી ઘણા નવા સંદર્ભો અને પરિમાણો ગુજરાતી સાહિત્યમાં ઉમેરાયા છે અને એ જે એક સ્થિત્યંતર છે એની સાક્ષી 2020માં આજે જો આપણે સુરેશભાઈની સાહિત્ય સૃષ્ટિ ભણી દૃષ્ટિ કરીએ તો એ આપણને કેવા જણાય અને એમને આપણે કેવી રીતે જોઈ શકીએ, એમાંથી શું પામી શકાય જે અત્યારના સમયે આપણને પ્રસ્તુત છે. એટલે સુરેશભાઈનો જે પ્રવેશ થયો ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે, ઇતિહાસના એવા વળાંક ઉપર એ આવ્યા કે એક નવ પરિવર્તન થવાનું જ હતું. એ ઇતિહાસમાં આપણે નથી જતા, પણ જેને આપણે આધુનિકતા કહીએ છીએ અથવા તો વિશ્વ સાહિત્ય સાથેનું અનુબંધ કહીએ છીએ, એ બધી વસ્તુઓ શરૂ થઈ. પણ એનો એક બીજો સાર એવો પણ આવ્યો છે કે સાહિત્ય એ કોઈ સામાજિક સાંસ્કૃતિક પ્રવૃત્તિ હોવા ઉપરાંત અથવા તો મુખ્યત્વે કળા પ્રવૃત્તિ છે. સાહિત્યમાંથી આપણે કળા ઉપર વધારે ધ્યાન આપતા થયા અને કળાનું જે સૌંદર્ય છે તે જો પામીશું તો જીવન પણ સુંદર થશે વગેરે પ્રકારની ફિલસૂફી એ ગાળામાં આપણને મળી. એટલે એમના બધા સંદર્ભોને બાજુ પર મૂકી દઈએ તે સમયના, તો સહેજ અંદર ઉતરીશું તો એમની જે વાતો કરી છે ને એ બધી આજના જમાનાને કોઈ પણ રીતે લાગુ પડી શકે છે. કોઈ પણ વ્યક્તિ આજનો અનુઆધુનિક કહેવાતો કે દલિત સાહિત્યકાર કહેવાતો કે નારીવાદી લેખક હોય કે કોઈ પણ પ્રકારનો લેખક હોય, એને લેખન એટલે શું, સાહિત્ય એટલે શું, કળા એટલે શું, એ જ્યારે જ્યારે વિચાર આવશે ત્યારે ત્યારે સુરેશભાઈ પાસેથી મળવાનું જ છે. એટલે સંદર્ભો સાથેનું જે એમનું ચિત્ર ઊભું થયું, એક આધુનિક એમ કે સાહિત્યકાર, યુગ પ્રણેતા, આધુનિક યુગના સર્જક, એવું બધું કહેવાયું, કળાવાદી છે એવું કહેવાયું, આકારવાદી છે એવું કહેવાયું, તો આ બધા લેબલોમાં સત્ય છે. પણ એ પેકેટ જ્યારે આપણે ખોલીએ છીએ અને ઊંડે ઉતરીએ છીએ ત્યારે આપણને જે મળે છે તે સાહિત્યના આવા ચિરંજીવ મૂલ્યો જ મળે છે. અલબત્ત એ મૂલ્યો ઉચ્ચોચ્ચ કક્ષાના છે, એના પ્રસરણને વાર લાગતી હોય છે, પણ એ મૂલ્યો હતા નહીં, હતા તો એની એટલી બધી સ્પષ્ટતાઓ નહોતી. નર્મદથી શરૂ કરી એ એટલી બધી સ્પષ્ટતાઓ થઈ કે આધુનિકો એમાં મંડી પડ્યા કે અમારે કલા જોઈએ, સૌંદર્ય જોઈએ, આકાર જોઈએ, પ્રયોગશીલતા જોઈએ, માધ્યમની સભાનતા જોઈએ વગેરે વગેરે બધું બહુ ચાલે, એક મોટું તોફાન. પણ એ બધાને ભૂલી જઈએ, હિસ્ટ્રીને આપણે ભૂલી જઈએ
તો એમાંથી આવું એક પાયાનું જેને કહેવાય એવું તત્વચિંતન કળાને વિશેનું સાહિત્યને વિશેનું સુરેશભાઈ પાસેથી મળી શકે એમ છે. એટલે તારો પ્રશ્ન બહુ જ સારો છે અને આપણે એવી આશા રાખીશું કે આપણા જે દર્શક મિત્રો છે અને જેમાં સાહિત્યકારો છે જે કંઈ લેખન કરવા માગે છે એ બધા કોઈને કોઈ રીતે સુરેશભાઈએ બતાવેલી આ બધી દિશાઓનું અનુસંધાન કરે. યા ક્યાંક મને એમ લાગે છે કે સુરેશભાઈના સાહિત્યની જે થીમ્સ છે જુદા જુદા પ્રકારની એને પણ કદાચ અત્યારના સમયગાળા સાથે જો આપણે જોડીને જોવાનો પ્રયત્ન કરીએ તો મને એમ લાગે છે કે તમારે ચોક્કસ કેટલાક એ બાબતે પણ તારણો આપવાના થાય. એટલે બહુ જુદી વાત હું સમજી ગયો તું શું કહેવા માંગે છે. સુરેશભાઈએ એવા કોઈ સામાજિક સંદર્ભો લઈને લખ્યું નથી. મારા થીસિસમાં પણ મેં એ વાત સ્પષ્ટ કરી છે કે સામાજિક સંદર્ભ એમનો વિષય જ નથી. એ મનુષ્યને જુએ છે, સ્ત્રી પુરુષને જુએ છે, અસ્તિત્વની ઘૂંચોને જુએ છે અને એ રીતે એમની દુનિયા બનેલી છે. એટલે એમનું જે સર્જન છે એ સીધે સીધું આજે અનુસંધિત નહીં થાય. કેમ કે આપણે એ જમાનામાં જીવીએ છીએ જ્યારે આપણી સામે સામાજિક પ્રશ્નો બહુ તીવ્ર બની ગયા છે, આપણને સતાવી રહ્યા છે અને એને વિશેનું લેખન ન થાય તો આપણે કદાચ દિશા ચૂકી જઈએ. તે દિવસે જેમ આપણે કળાની દિશા ચૂકી ગયા હતા સુરેશભાઈ આવ્યા ત્યારે, એવી રીતે અત્યારે આપણે જો સમાજ સંસ્કૃતિના પ્રશ્નો તરફ ધ્યાન ના આપીએ તો આપણે દિશા ચૂકી જઈએ. પણ પછી જે મારે કહેવાનું આવશે તે આ જ આવશે કે હું ભલે એક સોશિયલ અવેરનેસની વાત કરું છું, કોઈ ફેમિનિઝમની વાત કરું છું કે હું દલિત પ્રશ્નની વાર્તા લખવા માંગુ છું, ઇટ મસ્ટ બી અ સ્ટોરી, ઇટ મસ્ટ બી એ બ્યુટિફુલ કાઇન્ડ ઓફ રાઇટિંગ. મેં એવું કહ્યું છે કે આ અનુનયનું સાહિત્ય છે, લિટરેચર ફોર અપીલ, સમાજને અપીલ કરવી છે. હવે પેલું જે લિટરેચર હતું તે એસ્થેટિક્સ આનંદને માટેનું હતું, આ અનુનયને માટેનું છે, વિનંતીને માટેનું છે. પણ એ સાહિત્ય તો બનવું જ જોઈશે. સાહિત્ય નથી બનતું તો એ પોતે દુઃખી થઈ જાય છે કે અરે આ તો વાર્તા ન બની, એવું એને પોતાને થતું હોય છે. તો એ રીતે સુરેશ જોશી સાથે અનુસંધાન થઈ શકશે. યા સર, હવે તમે મને એક્ટર કરો એટલે સર મારો સવાલ બી થોડો એક્ટર જેવો થોડો ગંભીર છે. સર મારે એવું પૂછવું છે કેમ કે મેં સર ક્યારે હું તો એમનું સુરેશભાઈનું અવસાન 1986, મારો જન્મ 1988, એટલે ક્યારે જોવાનું તો થયું ના હોય એવી તો સીધી વાત છે. પણ એક લેજન્ડ તરીકે એમની બહુ વાતો સાંભળી છે કે સુરેશભાઈ આ રીતે વાતો કરે ને એમની આસપાસ આમ બધા અતિ તેજસ્વી માણસોનું એક વર્તુળ હોય એવું એક આમ સતત અમે સાંભળતા હોય. તો સર એક વ્યક્તિ તરીકે અને એક અધ્યાપક તરીકે સુરેશભાઈ કેવા હતા, એમની પર્સનાલિટી કેવી હતી, હાઉ વોઝ હી? સુરેશભાઈની જે ઓળખ અમને લોકોને છે બહુ જ રમૂજી પ્રકૃતિના, કોઈ પણ વ્યક્તિનો જબરદસ્ત તીખળ કરી શકે. એમની જે પ્રકૃતિ હતી ને એમાં જો આપણે ઊંડા ઉતરીએ તો આપણને દેખાય કે આ માણસ મનુષ્ય પ્રેમી છે, વ્યક્તિ પ્રેમી છે અને લોકોની સાથેના સંબંધની વધારે ચિંતા છે, સંબંધ ભૂખ્યા છે એવું આપણને ચોખ્ખું દેખાય. એટલે ત્યારે એ મનુષ્ય તરીકે જ દેખાય તમને, ત્યાં સાહિત્યકાર કે એવું બધું બનતું નથી. હું એક પ્રસંગ કહું અત્યારે કે હું મળવા જઉં તો કહું કે સુરેશભાઈ હવે તો સ્કૂટર પર પાછળ યુવતી પણ બેઠેલી હોય છે ને બાત ભીડીને બેઠી હોય છે એવું બધું કહેતો હોઉં તો સુરેશભાઈ બહુ હસે. પછી કે બીજું શું ચાલે છે, મેં બીજું તો ઘણું ચાલે છે તો કે પછી હું જઉં ત્યારે કે અરે યાર તું હવે આવી માયા લગાડીને ક્યાં જતો રહે છે. બહુ જ હળવાશ અને મજા પડતી હતી એ રીતે. એવી એવી ઘણી વસ્તુઓ છે, ઘણા પ્રસંગો છે. મને બહુ રહેવાનું મળ્યું નથી એમની સાથે, હું ભણ્યો એટલો જ વખત હું એમની સાથે વડોદરામાં રહી શક્યો જ નથી. પણ મારો તાર એમની ફિલસૂફી સાથે, એમની જે મૂલ્યવત્તા હતી તેની સાથે રહ્યો. એટલે વ્યક્તિ તરીકે જેને એન્જોય કર્યા છે એ લોકોએ કર્યા જ છે,
કોઈ પ્રશ્ન જ નથી. એ લોકો આજે પણ એ વાતો કરી શકતા હોય છે. અમે એકવાર નીતિનની યુનિવર્સિટીમાં, એટલે બોમ્બે યુનિવર્સિટીમાં એવો સેમિનાર કર્યો હતો સુરેશ જોશી વિશે, કે બધા આવીને પોતાની સ્મરણ કથાઓ કરે સુરેશભાઈની વિશેની. ત્યારે ચિરંજીવી પ્રણવે પણ કહેલું કે પિતાજીને તો અમે આવું ને આવું ને તેવું ને બધું. એટલે એ આપણા જેવા મનુષ્ય જ હતા, કોઈ સવાલ જ નથી. વિશિષ્ટ પ્રતિભા હતા, એ તો કોઈ સવાલ જ નથી. તો સર, આમ જનરલી એવી વાત એક આખી ચાલે છે કે મને પણ એવું લાગ્યું છે કે સુરેશભાઈની સર્જન હોય, કેમનું વિવેચન હોય, એનો સાર છે કે એનું ચાવીરૂપ વેલ્યુ છે, મૂલ્ય છે, એ છે રૂપરચના, ફોર્મ. સર, તમે અગ્રી કરો છો આ વાત સાથે? હું 100% અગ્રી કરું છું. કોઈ જમાનામાં મેં એવું લખ્યું પણ ખરું કે રૂપ સિવાય સાહિત્ય કળાનું કોઈ પરમ સત્ય હોઈ શકે નહીં. તમે કોઈ પણ કળામાં જાઓ, સંગીતમાં જાઓ, શિલ્પમાં જાઓ, ચિત્રમાં જાઓ, દેર ઇઝ એ ફોર્મ. ફોર્મ વિના કેવી રીતે કશું થઈ શકે? જો બહુ જાણીતું દ્રષ્ટાંત વર્ગોમાં આપી, અને તમે લોકો એ સાંભળ્યું છે, બધાએ સાંભળ્યું છે, માટી બરાબર, માટી એક સામાન. હવે એ માટીની મૂર્તિ બને છે ત્યારે એ કલાકૃતિ થઈ જાય છે. તો માટીનું શું થયું? માટી પર શું બન્યું? માટીનું એવું શું થયું જેથી એ કલાકૃતિ બની ગઈ? તો એનો એક જ જવાબ મળશે કે એને તમે ફોર્મ આપ્યું. એ કન્ટેન્ટને, એ સામગ્રીને તમે એક રૂપ આપ્યું તમારી સર્જકતાથી. માટી માટી રહેતી જ નથી પછી. એરિસ્ટોટલે બહુ સરસ કહ્યું કે મૂર્તિ સોનાની છે માટે કલાકૃતિ નથી, માટીની પણ હોઈ શકે. આપણને રેતીના શિલ્પોની ખબર છે, બરફના શિલ્પોની ખબર છે. તો એવરીવેર ધેર ઇઝ ફોર્મ, બહુ જ બેઝિક વાત છે. એના વિનાનું કશું હોઈ શકે નહીં. અલબત્ત એનો અર્થ એવો નથી કરવાનો કે આપણા પુરોગામીઓને, એટલે કે પરંપરાગત જે સાહિત્યકારો હતા, એને આની કોઈ ખબર નહોતી. જાણે અજાણે ખબર હતી જ. માણસ લખવા નીકળે ત્યારથી એને ખબર, બક્કર ઠાકોરની ખબર હોય અને નરસિંહ રાવને પણ ખબર હોય, ન હોય એવું નહીં. પણ એના ઉપર એમ્ફેસિસ આવે, એની ક્લેરિટી આવે, એને વિશેની ચર્ચાઓ થાય, એ બધું જે સુરેશ જોશીને કારણે બન્યું આધુનિકતાના સમયમાં. એટલે આજે કોઈને પણ તમે પૂછશો તો આ વાતને વિશે ચર્ચા કરવાનું કારણ નથી, સર્વસંમત વાત છે કે ભાઈ ફોર્મ તો જોઈએ, ફોર્મ વિના કેમ ચાલે? એટલે તને એમાં જો એનો સાર દેખાય છે તો આ તો સર્વસાર છે કળા માત્રનો. અને એ કાલિદાસમાં પણ છે ને, શેક્સપિયરમાં છે ને, દાંતેમાં પણ છે. નથી, કોઈ પણ જગ્યાએ નથી, એવું છે જ નહીં. ઇવન ઋગ્વેદમાં તો હું તને, એની રૂચાઓમાં પણ હું તને આકાર બતાવી શકું. એને શું કરવા છંદ વાપર્યો એ મને કહે ને તું. યુ સી ધી હોલ મેટર ઇઝ સો બેઝિક. એટલે એ બધી ક્લેરિટી થઈ ને એની બહુ મજા છે. અને એ પ્રસરે જ કરશે, કોઈને કોઈ રીતે ચાલ્યા કરશે. આપણે વળી વળીને આ મુદ્દા પર આવવાના છીએ, કેમ કે સુરેશભાઈને આકારવાદી કહી દેવાય છે કે રૂપવાદી કહી દેવાય છે, જીવન ની એમને પડી નથી એવું બધું કહેવાયું છે. એ ટ્રેક ઉપર આવવું પડશે, આપણે કોઈને કોઈ વખતે આવીશું. આ રીતે છે આ પ્રશ્નને લેવાનો. દર્શિની કંઈક પૂછવા માંગે છે એવું લાગે છે મને. હા, એટલે તમે જે વાત કરી ને કે કળાના ગૃહિતોના સંદર્ભે એમણે ખાસી એવી સ્પષ્ટતા કરી આપી, અને ફોર્મની અને રૂપની એમણે જે વાત કરી, પણ સાથે તમે જે બીજો મુદ્દો મૂક્યો તે જીવનની પ્રસ્તુતતાનો મૂક્યો, કે જીવન સાથે એને કેવી નિસ્બત છે, શું છે. તો એમાંથી મને એક વાત એવી પૂછવાનું મન થાય છે કે અત્યારના સમયમાં જે મનુષ્ય જીવન છે અને એના જે કઈ પણ પ્રશ્નો કે પડકારો છે, સુરેશભાઈના સાહિત્યમાંથી આપણને એ પ્રશ્નોના કોઈ ઉત્તરો સાંપડે છે? અને જો સાંપડે છે તો એ કેવા પ્રકારના છે? એટલે સુરેશભાઈના સમગ્ર લેખનમાં જઈએ આપણે, સમગ્ર સૃષ્ટિમાં, તો એવા કોઈ સીધા ઉત્તરો છે નહીં. પણ તમે જ્યારે એમના નિબંધો વાંચશો, અહોબત કેમ આશ્ચર્યના કે પછી કોઈ પણ નિબંધ સંગ્રહ લઈને તમે બેસશો, એમને વિદેશના કેટલા બધા સાહિત્યકારોની વાતો કરી છે,
એ બધી વાતોમાં હરેક વખતે એકે ક્ષણે એમને જીવનની વાત કરી છે. અલબત્ત સીધું કોરિલેશન કોઈ પ્રશ્નો સાથે નથી, પણ હી હેઝ ટોક અબાઉટ. એટલે આપણે એમની આ મર્યાદા છે એવી રીતે જો ઘટાડવા માંગીએ તો શિક્ષક કરી શકે છે એવું કે ભાઈ એમનામાં આવું જોવા મળ્યું, કહી શકાય છે. પણ જે વિશેષતા છે બીજી બાજુથી કે પશ્ચિમના આટલા બધા સાહિત્યકારોની વાત સાથે જોડીને જ્યારે એક ચિંતન જેને કહેવાય નિબંધને નામે એક ચિંતન જે રજૂ કરે છે એ ચિંતન જીવનને વિશેનું જ છે. જનાંતિકેના નિબંધો આપણને આટલા બધા ગમે છે તો બધા એક જ વસ્તુ કહે છે કે આ સર્જક નિબંધો છે. એટલે એના સર્જનથી, એની સર્જકતાથી, એની કળાથી લોકો ખુશ થાય છે. પણ તાવ વિશેનો નિબંધો હોય ધારો કે આપણે બીજા જોઈશું, અત્યારે મને સાગરે કહ્યું છે કે પોતે એક નિબંધ ભયને વિશેનો વાંચવાનો છે. ત્રણ અકસ્માત નામનો એક નિબંધ છે કે જેમાં બુદ્ધની વાત આવે છે, ગાંધીજીની વાત આવે છે અને જીસસની વાત આવે છે. તો આ નિબંધો જીવનની જ વાત કરે છે. આજના જે પ્રશ્નો છે એ પ્રશ્નો લઈને લેખકો અત્યારે જે કરે છે, હી ઇઝ નોટ ધેટ મેન, હી ઇઝ અ ડિફરન્ટ કાઇન્ડ ઓફ રાઇટર. એ એમાં નથી, સીધી વાત, એમને પૂછો તોય ના પાડે કે મારું એ કામ નથી. એ કામ એમને ક્યાં કર્યું એ તમને કહી દઉં. માનવીના મન કોલમમાં કર્યા કર્યું, કોલમ જે ચાલતા લોકસત્તામાં ને બધે, એમાં આ બધું જ કર્યા કરે. અને સામાન્ય માણસો એમને પોસ્ટકાર્ડો મોકલે કે બહુ મજા આવી, આ સારું છે, પેલું સારું છે, વગેરે વગેરે. હી ટ્રાય ટુ બિલ્ડ અપ એ રેપો વિથ ધી સોસાયટી વિથ ધી હેલ્પ ઓફ કોલમ. સર નિબંધ ક્રિએટિવ આટલા હોય છે કે એવું સુરેશ જોશીથી બધાને ખબર પડી. નિબંધ આટલા ક્રિએટિવ હોય શકે, આટલા સર્જનાત્મક હોય શકે એ સુરેશ જોશીના નિબંધોથી ખબર પડી. ત્યારે તો સર્જક નિબંધોની ઋતુ બેઠી હતી ભાઈ. દરેક માણસ અને બધા લોકો નિબંધ લખવાનું એટલે સર્જનાત્મક જ લખવાનું. નીમાં નીનો અર્થ છે વિચાર. વિચાર તો ક્યાંય મળે જ નહીં, કલ્પનો પ્રતીકો જે આવે બસ આવવા દો. એટલે આવું સાહિત્યના ઇતિહાસમાં બનતું હોય છે. એટલે હું હંમેશા એનાથી રાજી થવાનું પસંદ કરું. અલબત્ત હું ક્રિટિકલ હોઉં એ જુદી વાત છે, પણ આપણે રાજી થઈએ કે ભાઈ ચાલો આપણો લેખક આવું કરતો તો શું વાંધો છે એમાં. આધુનિકતામાં બધા પ્રયોગશીલતામાં દોડી ગયા, જેવું આવડ્યું એવું. તો આજે એની સમીક્ષા કરીએ આપણે, પણ આપણે ખુશ થઈએ કે ગુજરાતી ભાષામાં આવું બધું પણ કર્યું. એક માણસે કંઈ 2 ફૂટ લાંબુ મેગેઝિન બનાવેલું કાવ્યનું અને એ લઈને બધે ફરે. તો મિની મેગેઝિન્સ આટલા આવ્યા, પોસ્ટકાર્ડમાં મેગેઝિન આવ્યા, પોસ્ટકાર્ડ ખાલી. તો ધીસ થિંગ્સ હેપન. આ બધા જે ઓપનિંગ્સ થયા ને એ બહુ જ મહત્વની વાત હતી. અત્યારે ઓપનિંગ્સ છે જ નહીં. એટલે મારો આજનો સમકાલીન લેખક કોઈને કોઈ રીતે ગૂંચવાયેલો રહ્યો છે. એની સામે દિશાઓ નથી ખુલી. જે કંઈ છે તે બધું બંધ છે. જે કંઈ પેટર્ન એને વારસામાં મળી છે તેમાં જ એ કામ કર્યા કરે. એટલે એ બધું પણ આપણે કરવું જોઈશે. એના ઈશારા આપણે આ ધારાવાહી દરમિયાન કરીશું. યા દર્શની, એક સવાલ મારે તમને પૂછવો છે કે તમે મારી જેમ ઓકે હા કે તમે મારી જેમ તમે બી પોસ્ટ સુરેશ જોશી હીરામાં જન્મેલા ઉછરેલા એવા વ્યક્તિ છો, તો અને તમે આટલું બધું વાંચ્યું છે, તમારી સાથે વાતો કરી છે, તો અત્યારે એવું પૂછવાનું મન થાય છે કે તમે જયારે સૌથી પહેલા સુરેશભાઈના સાહિત્યનો સામનો કર્યો, મને બી સુરેશભાઈ મોઢે ચડી ગયું, સર સુરેશભાઈ સુરેશભાઈ કહેતા, સુરેશ જોશીના સાહિત્યનો પહેલું તમે વાંચન કર્યું ત્યારે તમારો પહેલો પ્રતિભાવ કેવો હતો? વોટ વોઝ યોર ફર્સ્ટ રિસ્પોન્સ કે આ માણસ આ 21મી સદીમાં તમે વાંચો, હાઉ ડુ ફીલ, શું છે તમને શું લાગ્યું? મને બહુ ગમ્યો સાગર આ પ્રશ્ન, અને હું બહુ નિખાલસતાથી તને આનો જવાબ આપીશ. હું એમ કહીશ કે સુરેશભાઈના સાહિત્ય સાથે સંપર્કમાં મુકાયાનો જે મારો અનુભવ છે, પહેલો અનુભવ, એ કેટલીક પ્રતીતિઓનો છે. તું ધાર કે હું એક સીધા મેદાનમાં સીધી ચાલી રહી છું અને અચાનક સામે એક એસ્કેલેટર આવે છે અને હું એની ઉપર ઊભી થઈ જાઉં છું અને હું ઉપર ઉચકાવવા માંગુ છું અને ઉપર ઉઠતા ઉઠતા મને એ વસ્તુની પ્રતીતિ થઈ રહી છે કે હું અનાયાસે ઉપર ઉઠી રહી છું.
તો સુરેશભાઈની રચનાઓ સાથેનો જે મારો પહેલો સંપર્ક થયો ને તે મને આ એસ્કેલેટર જેવો લાગ્યો કે મને ઉપર ઉઠાવે છે, ઉન્નયન થયું. પણ હા, પણ આ મોલ્સમાં કે થિયેટર્સમાં કે હાઈ રાઈઝ બિલ્ડિંગ્સના એસ્કેલેટર્સ તો શું છે, આપણને એક માળથી બીજા માળ લઈ જાય અને ત્યાં એનું કામ પૂરું થાય. પણ સુરેશભાઈની રચનાઓ જે એસ્કેલેશન મેં અનુભવ્યું ને તે મને અનંત સુધી લઈ જનારું જણાયું અને એ અદ્ભુત પ્રતીતિ હતી. અને એ પ્રતીતિની સમાંતરે જે એક બીજી પ્રતીતિ એમાંથી આવી તે એ કે આમાં ખાલી ઉપર ઉંચકાવાનું એમ નથી, આમાં ઊંડે ઉતરવાનું પણ સાથે જ બને છે. અને આ ઊંડે ઉતરવાનું સુમનભાઈ એટલે શું, તો દરિયા કિનારે એક માણસ ઉભો છે અને એ દરિયામાં ઝંપલાવવા તત્પર છે, કારણ કે એના તળિયે જે પેલું મોતી છે ને તે એને જોઈએ છે અને એટલે એ ઝંપલાવે છે. અને ઝંપલાવીને મોતી સુધી પહોંચીને એને લઈને જ્યારે એ બહાર પાછો કિનારે આવે છે અને એને જે એક સમૃદ્ધિનો અનુભવ થાય છે, એમ સુરેશભાઈની જે સાહિત્ય સૃષ્ટિ મારી સામે રજૂ થઈ એ આવા ઉછળતા દરિયા જેવી લાગી સાગર મને, કે જેમાં તમે ઝંપલાવ્યા વિના ન રહી શકો અને તમે ઊંડે ઉતરતા જાઓ એટલે વિવિધ અનુભૂતિઓ સંવેદનાઓ તમારી ભીતર ઉમેરાતા જાય અને તમે પણ જયારે પાછા આવો ને ત્યારે ઉપર ઉઠતાની સાથે સાથે ઊંડા ઉતર્યાની સમૃદ્ધિનો પણ તમને અહેસાસ થાય. અને એમ સુરેશભાઈ, હા એટલે એમના કથા સાહિત્યમાં જેમ સન્નિધિકરણ એ સુરેશભાઈની બહુ જાણીતી એવી પ્રયુક્તિ અને એમને ગમે, તો એમ મારો પણ જે પહેલા તબક્કાનો જે અનુભવ રહ્યો ને તે આ પ્રકારનો કોન્ટ્રાસ્ટિંગ કહી શકાય એવો હતો કે ઉપર ઉઠવું અને ઊંડા ઉતરવું બંને સાથે ચાલે. એમાંથી હા એટલે હું એ તરફ જ આવી રહી છું કે એમાંથી જે ત્રીજી પ્રતીતિ થઈ તે ઉઘાડની હતી. સુરેશભાઈના પાત્રો જુઓ ને તમે તો એના કોઈ ફિઝિકલ એટ્રીબ્યુટ તમને બહુ ન જણાય, એમના રૂપ રંગ વિશે બહુ જાજી કોઈ જાણકારી ન મળે તમને, પણ તમે વાંચતા જાઓ ને એમ એમનું ભીતર તમારી સામે રજૂ થતું જાય. અને સુમનભાઈ જયારે એ ભીતર રજૂ થવાનું મારી સામે શરૂ થાય વાંચતી વખતે ત્યારે મને એમ લાગે કે મારું ભીતર પણ એની સમાંતરે ચાલી રહ્યું છે જાણે, અને એ ભીતર વચ્ચે એક એકત્વ સધાય. એટલે સર્જક, એની રચના અને હું એમ ત્રણે એક તંતુથી બંધાઈ અને એ થકી એક ભીતરનો ઉઘાડ જે છે તે એની રચનાઓ થકી અનુભવાય અને એ જે પ્રતીતિ તરફ લઈ જાય તે વિસ્તરણની. હવે ઉદાહરણની જે તું વાત કરે છે સાગર, કે એમનું એક બહુ જાણીતો નિબંધ છે મધુ માલતીનું દુઃસ્વપ્ન. નિબંધની શરૂઆતમાં એમ છે કે પેલી ગભરું કળીને એવું દુઃસ્વપ્ન આવ્યું છે કે કાલે સૂર્ય ઉગવાનો નથી અને એ નિરાશ થઈ જાય છે. એટલે એ ઉઘાડની સાથે જે ચેતનાનું આ વિસ્તરણ છે ને એ પણ એટલું અદ્ભુત રહ્યું. એટલે જીવનના જે કેટલાક અવિસ્મરણીય અનુભવો કહી શકાય એમાંનો એક અનુભવ સુરેશભાઈ સાથેનું આ પહેલું એન્કાઉન્ટર રહ્યું. અને આમ ઉપર ઉઠવું, ઊંડા ઉતરવું, ઉઘડવું, વિસ્તરવું બધું સમાંતરે બને અને એમાં જે સાહિત્ય અને કલાની તમને મજા આવે એ મજા કાયમ તમારી સાથે રહેવાની છે. એટલે ભલે વાતો ને વર્ષો વીતી ગયા પણ એ એટલું જ અકબંધ છે અને એ રોમાંચ એટલો જ અકબંધ રહેવાનો છે. જી સર, જે ચેતનાના વિસ્તારની વાત કરે છે ને એને માટે કાવ્યશાસ્ત્રી એક જ શબ્દ વાપર્યો છે, ચેતો વિસ્તાર અને હૃદય સંવાદ એમ કહ્યું છે. તો આપણે આપણી ભાવનાઓને તો રોજે જીવતા જ હોઈએ છે, આપણા ભાવોને, આપણી લાગણીઓને, આપણી ઉર્મિઓને, પણ એના ઊંડાણને જે લોકો બતાવે છે એ જ સર્જકો છે. અને ત્યાં જ્યારે આપણો મેળ ખાય છે આ રીતે આપણું ઇનર અને એનું ઇનર એકબીજા સાથે એકબીજાને જોતા થઈ જાય છે ત્યારે એક ચોક્કસ પ્રકારની લીડરશીપ આપણે મેળવી છે એવું પણ નક્કી થાય છે, આપણને આપણો લેખક મળી ગયો એમ પણ થાય છે. એક્ચ્યુઅલી હું એ કહેવા ઈચ્છું છું કે મને એમ સુરેશભાઈ મારા સૌથી નિકટના સર્જક લાગે, જરાય જ્યારે અંતર જ નથી એમ, એટલા નિકટ. અને એ જે પોતિકા પણ છે ને એ અદભુત છે, વાંચતી વખતે મજા કરાવે.
એટલે એક સર એમની શૈલીનો એક કેફ તો હોય છે, એ તો કાયમ અનુભવાય તમને. અને એક એક પ્રશ્ન હોય છે કે બધામાં, કે સુરેશ જોશીના જે ચાહકો પરસ્પર પૂછતા હોય કે તે છિન્ન પત્ર કેટલી વાર વાંચી છે, વાંચી તો હોય પણ કેટલી વાર, તમને પૂછી સરકાર કેટલી વાર વાંચી છે. એટલે અમારા જમાનામાં એક પ્રશ્ન એ પૂછાતો હતો કે સરસ્વતી ચંદ્ર ના ચારે ચાર ભાગ વાંચ્યા છે. મારી ઇમેજ એક મોટી એમ બની ગઈ હોય તો મારે કેવું પડે કે ના દર્શી ની મેં ચારે ચાર વાંચ્યા છે. હું તો એનું કોઈ ચેકિંગ કરતું નથી, પણ સમજવાનું એ છે કે આજે આજે વસ્તુઓ છે. દાખલા તરીકે છિન્ન પત્ર અને સુરેશ જોશી એક બાજુએ, અને એક બાજુએ ચાર ભાગ સરસ્વતી ચંદ્ર અને ગોવર્ધનના. લેટ અસ કમ્પેર શું નીકળે છે એમાંથી. એક નિષ્ઠા લેખનને માટેની, સર્જનને માટેની એક લગન, એક કશુંક નવું અપૂર્વ સર્જવાની તમન્ના છે કે નહીં? અને બંનેને જીવનની નહીં પડી હોય એવું તમે કેવી રીતે કહી શકો? ચિહ્નપત્રમાં જે પાત્રો છે, અજય માલા લીલા, એ કોના જીવનમાં નથી? એ સરસ્વતી ચંદ્ર, કુમુદ સુંદરી ને કુસુમ સુંદરી છે, એ બધામાં પણ છે જ, એ જ છે, બીજું છે શું? ભાવ સૃષ્ટિઓ સિવાય જીવનમાં કઈ છે જ નહીં. સાહિત્યકાર એની જ વાત કરે, અને એ જેટલી સારી રીતે કરી શકે એટલો આનંદ આવે. અવાજ નથી આવતો મને, કઈક મુશ્કેલી ટેકનિકલ? હેલો સર, સેટ થોડી વાર માટે સ્ટોપ થઈ ગયું હતું. યા હા સર, તમે તો લખ્યું છે ને કે સરસ્વતી ચંદ્રમાં પ્રેમના મેટાફિઝિક્સ બહુ છે એવી ટીકા કરનાર સુરેશ જોશી છિન્ન પત્રમાં એમ કરવાથી બચી શક્યા નથી. એટલે તમે એ જ કર્યું છે એવી રીતે તમે સેજ, પણ એમનું જોયું છે કામ અને થોડું ઊંડું છે. તે વખતે મને એવું લાગ્યું હતું કે ગુરુ પણ લગભગ મીમાંસા જ કરી રહ્યા છે, પણ પછી જેમ જેમ પછી વધારે ને વધારે વાર વાંચવાનું કે એ વિશે વાત કરવાનું કે વ્યાખ્યાનો કરવાનું થયું, પછી મેં મારું એ સ્ટેટમેન્ટ સુધાર્યું. એ સ્ટેટમેન્ટ મેં પછી વાપર્યું જ નથી, કેમ કે આઈ કુડ સી મીમાંસા છે. પણ મેં અમેરિકામાં આ જ વાત કરી એ લોકોના અધિવેશનમાં, મીમાંસા નથી, એ ફિલોસોફી નથી, એ લાઈફ ઇટસેલ્ફ છે, ને એની ડેપ્થ એટલી બધી છે કે જ્યાં ફિલોસોફી અને લિટરેચર એક થઈ જાય છે, એ એવા પ્રકારની સિદ્ધિ છે. નો ડાઉટ એ લોકોને ન સમજાય, રીડરશીપ ઓછી હોય, મુશ્કેલ પડે, અઘરા શબ્દો બહુ જ આવે, સંસ્કૃત પ્રચુર છે એમની શૈલી સમગ્ર, તો એ તો છે, એ તો છે, બાણ તો બાણ જ છે ને, કાલિદાસ કાલિદાસ છે, એ બેમાં ફેર છે તે છે, પણ તેથી બાણને આપણે કેન્સલ નથી કરતા. બાણનું એની રીતે ગૌરવ સારી વાત છે સર, કે છ છ સાત સાત પેજ પૂરા થાય ત્યારે એનું વાક્ય પૂરું થતું હોય, અને કાલિદાસનું આમ જ પૂરું થઈ જતું હોય. તો બંને મહાન છે મારી દ્રષ્ટિએ. ભાષાના આ બધા ખેલ, ભાષાની આ બધી લીલા, એની કોઈ અનંત શક્યતાઓ છે, રૂપોની અનંત શક્યતા છે, એવો સુરેશભાઈથી માંડીને અમે બધાએ વારંવાર કહ્યું છે. ત્યાં એવો મહેલ છે જેને અનેક બારીઓ છે, આપણને ખબર જ નથી, અને એ બધી ચેલેન્જ સર્જકતા પર આવી છે. આજે આજે આપણે સર્જકતાનો મુદ્દો પણ ચર્ચો રહેશે કે સર્જકતાને નામે આપણે શું કરીએ છીએ, લેખન કરીએ છીએ ખાલી કે કશુંક સર્જીએ પણ છીએ? અને સર્જકતા બહુ મોટું વસ્તુ નથી, આપણા પોતાનામાં જ વસે છે. બહુ સારી વાત છે સર. યા મને એવું લાગે છે કે આપણે અહીંયા અટકીએ, અને જે સ્મરણ અંજલિની મેં વાત કરી એવી એક અંજલિ આપણે આપીએ સુરેશભાઈની એક એક રચના રજૂ કરીને. પણ મને ઈશ્વરનું ચિત્ર એ રચના ત્યાં આપી નથી તો હું શું વાંચીશ? હું નથી વાંચતો. ઓકે, મને ભૂલ, મને ભૂલાઈ ગયું. તમે લોકો રજૂ કરો તમારી રચના. ઓકે સર, તો એવું હોય તો જનાંતિકે તમે જો મેળવી શકો એમ હો તો જનાંતિકેમાં જ છે.
જનાંતિકે તો નહીં પણ પેલો તારો સર્વસંગ્રહ છે એમાં છે કયો જવા દો એ લોભ નથી કરવો અત્યારે છો ઠીક છે બીજે કોઈ હા હા એવું હશે તો હું વાંચી લઈશ ઈશ્વરનું ચિત્ર યા હું પહેલા સર મારો હું ફરી બે દિવસથી આપણે આ ચર્ચા કરીએ છીએ તો ફરી આખું ફેરવવા બેઠો અને જનાંતિ કેવું પુસ્તક છે કે જે મને વારંવાર વાંચવું ગમે છે અને ક્યારેક આમ કશું જ વાંચવાનું ના જડે તો જનાંતિ કે વાંચી એ રીતે વાંચતા હોય તો માં એક નિબંધ મને બહુ જ ગમે છે આ નિબંધનું શીર્ષક છે ભય સરુના વૃક્ષોની વચ્ચેથી સમુદ્ર દેખાય છે વાડીમાંના ઝાડ ભૂવાની જેમ ધૂણે છે દૂર અંધકારમાં સમુદ્રની ફેન રેખાની શુભ્રતા કોઈ ડાકણના અઠાસ્ય જેવી દેખાય છે પવન કાળના હાડ પિંજરના એકી એક અસ્થિને હલાવીને હૃદયને ફફડાવી મૂકે છે બારી આગળ એક કન્યા આંખને અણિયાળે અંધકારને વીંટતી બેઠી છે અંધકારનો કાળો દોરો ક્યારે પૂરો થયો ને તડકાનો સોનેરી દોરો ક્યારે શરૂ થયો તેની એને ખબર પડવાની નથી એ અન્ય મનસ્ક છે અંધકારને વીટીને પોતાની જાતને ઉકેલવા મથે છે પણ એ ક્યાંક એવી તો ગૂંચવાઈ ગઈ છે કે કશાક મંત્રની મદદ વિના એનો છુટકારો થાય એમ લાગતું નથી પણ અહીં મારા હૃદયમાં તો ભયનું ટોળું વળ્યું છે અનેક સમયના અનેક પ્રકારના ભય બાળપણમાં એક શિયાળાની રાતે પવનથી બારી ખુલી જવાની સાથે ઓરડામાં પેસી ગયેલા થરથર ધ્રુજતા અંધકારના સ્પર્શથી થયેલો ભય બાળપણમાં એક શિયાળાની રાતે પવનથી બારી ખુલી જવાની સાથે ઓરડામાં પેસી ગયેલા થરથર ધ્રુજતા અંધકારના સ્પર્શથી થયેલો ભય કિશોર વયમાં ગણિતના દાખલાની રકમ વચ્ચે પહેલીવાર હૃદયનો આંકડો ખોઈ બેઠા હતા તે વખતનો ભય યૌવનની શરૂઆતમાં અચિંતાની કોઈની સચકિત દ્રષ્ટિ સાથે ઠોકરાઈ પડતા લાગેલો ભય ને આજે ક્ષણ ક્ષણ વચ્ચેના પોલાણમાં ઘુવડની જેમ નિષ્ફલક આંખે બેઠેલો ભય આ એક બીજાથી અજાણ્યા ભય એમની અપરિચિતતાના ભારથી મારા હૃદયને રૂંધી નાખે છે સુરેશભાઈનું આ કાવ્ય મને બહુ ગમે છે. કાવ્યનું સંવેદન હૃદયસ્પર્શી છે અને એના નાયકનો મિજાજ અનુભવવા જેવો છે. માણીએ આપણે આ કાવ્ય. આજે હું તારા અંધકાર સાથે બોલીશ. તારા હોઠની કૂણી કુપળ વચ્ચેનો આછો કૂણો અંધકાર, તારા કેશ કલાપનો કુટિલ સંદિગ્ધ અંધકાર, તારા ચીબુક પરના તલમાં અંધકારનો પૂર્ણ વિરામ, તારી શિરાઓના અરણ્યમાં લપાયેલા અંધકારને હું કામોન્મત્ત શાર્દુલની ગર્જનાથી પડકારીશ. તારા હૃદયના અવાવરૂ કૃપણ ઉંડાણમાં વસતા જરઠ અંધકારને હું ઘુવડની આંખમાં મુક્ત કરી દઈશ. તારી આંખમાં થીજી ગયેલા અંધકારને હું મારા મૌનના ચકમક જોડે ઘસીને સળગાવી દઈશ. વૃક્ષની શાખામાં ઓતપ્રોત અંધકારનો અન્વય તારા ચરણને શીખવીશ. આજે હું અંધકાર થઈને તને ભેદીશ. બહુ સરસ, બહુ સરસ. તો સંવાદ રૂપે આપણે બે વાત નક્કી કરી લઈએ કે સુરેશભાઈમાં રૂપનો જે આગ્રહ હતો એ પાયાનો હતો, એ વિષય આપણે ઘણી ભૂમિકા બાંધી, અને દર્શિનીએ જે પૂછ્યું એમાંથી સુરેશ જોશીના વિશ્વનું આજની તારીખે શું રેલેવન્સ છે, એની શું પ્રસ્તુતતા છે, કેવા પ્રકારની ઉપયોગીતા છે, એ મુદ્દો પણ આપણે ચર્ચ્યો. એ દિશામાં આગળ વાત કરીશું અને સૌએ આપણને ત્રણને
સાંભળ્યા જોયા અને એ સૌ પ્રતિભાવ પણ લખશે એવી આશા સાથે આ એપિસોડને વિરામ આપીએ છીએ. ધન્યવાદ. બહુ જ મજા આવી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સર. થેન્ક યુ દર્શિની. બાય. સેમ હિયર સાગર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સર. યા.